नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स नामाना मूलगतो चैप्टर 4 भागीदारी पुनर्गठन। अपने अगाउना वीडियो में पुनःमूल्यांकन खाता विषय और तेनी आमनोद विषय शीख्या था। दाखला नंबर 10 पण एनो अभ्यास आपणे कर्यो हतो। हवे वधु अभ्यास माटे दाखला नंबर 11 तेमां आपेलुं छे पाकुं सर्वायु अने वधारानी माहिती। आ माहिती परथी पुनःमूल्यांकन खातु अने आम नोंध आपणे तैयार करीशुं। हवे अगाउना पुनःमूल्यांकन खाताने केवी रीते तैयार करवुं ते अंगेनी माहिती आपणे अगाउ आपेली, फरीथी आपी दऊं। पुनःमूल्यांकन खातामां केवी रीते शुं लखाय तो पुनःमूल्यांकन खातामां वधारो अने घटाड़ो। तो मिलकतनी किंमतमां वधारो होय तो पुनः नफो थाय तो पुनःमूल्यांकन खातानी जमा बाजू दर्शावाय, अने जो पुनः मिलकतनो घटाड़ो थाय एटले के खोड जाय तो पुनःमूल्यांकन खातानी उधार बाजू दर्शावाय। एवी ज रीते देवामां थयेलो वधारो अने घटाड़ो, तो देवामां वधारो थाय तो आपणने नुकसान जाय तो पुनःमूल्यांकन खातानी उधार बाजू दर्शावाय, अने जो देवामां घटाड़ो थाय तो आपणने नफो थाय एटले के पेढ़ीने नफो थाय तो पुनःमूल्यांकन खातानी जमा बाजू दर्शावाय, अने नहीं नोंधायेल मिलकत अने नहीं नोंधायेल देवू चोपड़े नफल लखवानुं रही गयुं होय तो तेनी नोंध पण करवामां आवे छे। ए सिवाय पाका सर्वेमां आपेली अन्य विगतोने अहींया नोंधवामां आवती नथी। हवे आना आपणे रकमना आधारे पुनःमूल्यांकन खातुं अने आम नोंध तैयार करीशुं। तो दाखला नंबर 11 मंजू प्रभा ने मीना एक भागीदारी पेढ़ीना 5:3:2 प्रमाणमां नफो नुकसान वहेता भागीदारो छे। तो नफा नुकसान प्रमाण 5:3:2 छे, एटले नफो नुकसान आपणे पुनःमूल्यांकननो जे आवशे नफो आवे के खोट ए 5:3:2 प्रमाणमां वहेंचशुं। तेमनी पेढ़ीनी मिलकतो अने देवानुं पुनःमूल्यांकन करवानुं नक्की कर्युं, एटले मिलकतो अने देवानुं मूल्यांकन करीशुं। नीचे आपेला पाका सर्वे अने हवाला परथी पुनःमूल्यांकन खातु अने आम नोंध तैयार करो। तो आपणे पुनःमूल्यांकन खातु तैयार करेलुं छे अने त्यारबाद पुनःमूल्यांकन उपरथी आम नोंध तैयार करीशुं। હવે પાકા સર્વેમાં આપેલી માહિતી અને બધા હવાલાઓ પરથી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું। તો નીચે આપેલા હવાલાઓમાંથી હવાલા નંબર 1 છે, જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે। તો જમીન મકાન એ આપણા માટે શું છે? તો મિલકત, તો આપણને પાકા સર્વેમાં મિલકત બાજુ આપેલી છે, જમીન મકાન કેટલી છે? 1,00,000 રૂપિયા। હવે એના આધારે શું કીધું છે? જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો, તો 1,00,000 ના 25%, તો 1,00,000 × 25/100 કરવાથી 25,000 રૂપિયા આવે। તો 25,000નો શું કરવાનું કીધો છે? વધારો કરવાનો કીધો છે। તો જમીન મકાન એ મિલકત કહેવાય, અને મિલકતમાં વધારો થાય તો પેઢીને નફો થાય, તો જો પેઢીને નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવે, તો આપણે જમીન મકાન પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવીશું। તો જમીન મકાન ખાતે કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 25,000 રૂપિયાનો। આવી જ રીતે હવાલા નંબર 2, ફર્નિચરની કિંમત 10%થી ઘટાડવાની છે। તો ફર્નિચર પણ એક પ્રકારની આપણી મિલકત છે, તો મિલકતમાં શું કીધું છે? 10%થી ઘટાડવાનું, તો ફર્નિચરની કિંમતમાં શું કરવાનું છે? ઘટાડો। કેટલા ટકાનો? 10%। તો ફર્નિચર એ મિલકત છે, તો મિલકત લેણા બાજુ ફર્નિચર આપેલું છે 30,000, એના કેટલા ટકા કીધા છે? 10%, તો 30,000ના 10% એટલે 3,000 રૂપિયા। તો ફર્નિચરની કિંમતમાં પણ ઘટાડો કરવાનો કીધો છે, તો ફર્નિચર એ મિલકત અને મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય। તો ફર્નિચર આપણે દર્શાવીશું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, તો ફર્નિચર ખાતે ₹3,000। આવી જ રીતે હવાલા નંબર 3, યંત્રની કિંમત 80% રાખવાની છે। તો યંત્ર, હવે યંત્ર આપણા માટે શું છે? તો કે મિલકત છે, તો મિલકતની કિંમત કેટલા ટકા રાખવાની છે? 80% રાખવાની છે। તો 80% રાખવાની કીધી, તો કોઈ પણ ટકાવારી હોય કેટલી? 100% મિલકત હતી એ 80% કરવા રાખવાની છે, તો કેટલા ટકા વૃદ્ધિ કહેવાય કે અથવા ઘટી કહેવાય? તો 100%માંથી 80% આવવું એટલે કે ઘટાડો કરવો। તો કેટલા ટકાનો ઘટાડો થયો? 100માંથી 80 આવવું એટલે 20% ઘટાડો। તો યંત્રની કિંમતમાં પણ
20% નો ઘટાડો કરવાનો છે. તો યંત્ર આપણે જોઈએ તો યંત્ર આપેલા હતા 50,000, એ 50,000 20% એટલે કે 10,000 રૂપિયા. તો યંત્રની કિંમતમાં ઘટાડો, તો યંત્ર એ મિલકત છે, તો મિલકતની કિંમતમાં 20% એટલે કે 10,000 ઘટાડો કરવાનો. તો ઘટાડો કરવાનો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય, તો આપણે યંત્ર લખીશું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો યંત્ર ખાતે 10,000 રૂપિયા. આ જ રીતે હવાલા નંબર 4, આખર સ્ટોકની કિંમતમાં ₹5,000 ઘટાડો કરવાનો છે. શેમાં ઘટાડો કરવાનું કીધું છે? તો કે આખર સ્ટોક. તો આખર સ્ટોક એ આપણા માટે શું છે? તો કે ચાલુ મિલકત. તો મિલકતની કિંમતમાં ₹5,000 શું કરવાનો છે? ઘટાડો. તો એ સ્ટોક પણ એક મિલકત છે, તો મિલકતની કિંમતમાં જો ઘટાડો થાય તો પેઢીને ખોટ જાય. તો ખોટ જાય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દર્શાવીશું. તો આખર સ્ટોકને પણ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખાવશું. તો આખર સ્ટોક ખાતે ₹5,000 ઘટાડો કીધો છે, તો કે 5,000. તો આખર સ્ટોક લખીશું આપણે 5,000 રૂપિયા. આ જ રીતે હવાલા નંબર 4, દેવાદારો પર કુલ ગાલખાત અનામત ₹2,500 જોગવાઈ કરવી. તો દેવાદારો ઉપર શું કરવાનું કીધું છે? ગાલખાત અનામતની જોગવાઈ. જો ગાલખાત અનામતની જોગવાઈ વધે તો દેવાદારની કિંમતમાં એટલો ઘટાડો થાય, અને દેવાદાર આપણા માટે મિલકત છે. તો મિલકતની જો કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય, અને જો ગાલખાત અનામતના કારણે જોગવાઈ ઓછી કરવાની થાય તો દેવાદારોમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ દર્શાવાય. તો જોઈ લે હવાલામાં, તો ગાલખાત અનામતની જોગવાઈ કેટલી કરવાની હતી? ₹2,500. જ્યારે પાકા સરવૈયામાં દેવાદારો 25,000 છે, ગાલખાત અનામત પણ આપેલી છે કેટલા રૂપિયા? 1,000. તો જૂની ગાલખાત અનામત હતી 1,000, નવી ગાલખાત અનામતની જોગવાઈ કેટલી કરવાની કીધી છે? 2,500. તો કેટલા રૂપિયાનો વધારો થયો? 1,500 રૂપિયાનો. 1,000 રૂપિયા હતા ગાલખાત અનામત, એ 2,500 કરવાની છે. તો કેટલા રૂપિયાનો વધારો થાય? 1,500 રૂપિયાનો વધારો. તો જેટલી ગાલખાત અનામત વધે એટલા જ દેવાદારો ઘટે. તો દેવાદારોમાં કેટલા રૂપિયાનો ઘટાડો થશે? 1,500 રૂપિયાનો. હજી ફરીથી કહી દઉં, ગાલખાત અનામતમાં વધારો થાય તો દેવાદાર ઘટે. તો ગાલખાત અનામત જૂની આપેલી હતી પાકા સરવૈયામાં 1,000, હવાલામાં પણ કીધી છે કુલ ગાલખાત અનામત 2,500ની જોગવાઈ કરવાની છે. તો કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે ગાલખાત અનામત 1,000 હતી, 2,500 થઈ એટલે 1,500 રૂપિયાનો વધારો થયો. તો ગાલખાત અનામતમાં વધારો થાય તો દેવાદારમાં એટલો ઘટાડો થયો. તો દેવાદાર ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય. તો શેના કારણે ઘટાડો થયો? તો ગાલખાત અનામત અહીંયા લખીશું, ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? તો કે 1,500 રૂપિયાનો. 1,000 હતા અને 2,500 થયા એટલે 1,500 રૂપિયાનો ગાલખાત અનામત વધી એટલે દેવાદાર એટલા ઘટ્યા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવ્યા. હવે હવાલા નંબર 6, લેણદારોમાંથી ₹3,000 લેણદારોને હવે ચૂકવવાના નથી. તો લેણદાર તો પહેલાં તો છે શું? તો લેણદાર એ એક પ્રકારનું આપણું ચાલુ દેવું છે. તો એ દેવું હવે દેવું જો ઘટે તો આપણને ફાયદો થાય, દેવું વધે તો આપણને નુકસાન થાય. તો અહીંયા શું કીધું છે? તો કે લેણદારોમાંથી 3,000 લેણદારોને હવે ચૂકવવાના નથી. તો લેણદારને હવે ચૂકવવાના નથી, તો લેણદારને દેવું ચૂકવવાનું થાય નહીં તો આપણને ફાયદો થાય. તો લેણદારને ચૂકવવાનો ન થાય તો આપણને ફાયદો થાય. તો કેટલા રૂપિયા ચૂકવવાના નથી? 3,000 રૂપિયા. તો લેણદારો તો ઘટશે તેના કારણે આપણને ફાયદો થાય. તો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવાય. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખશું, દેવ લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ચૂકવવાના નથી? તો કે 3,000 રૂપિયા. આવી જ રીતે હવાલા નંબર 7, બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બેંક લોન પર કેટલા માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે? 3 માસનું. તો બેંક લોન જોવી પડે. તો લોન આપેલી છે મૂડી દેવા બાજુ એટલે કે આપણું દેવું છે 12%ની બેંક લોન.
કેટલા રૂપિયાની છે? 30,000ની. તો 30,000ના 12% લેખે આખા વર્ષનું વ્યાજ થાય. 30,000ના 12% એટલે 3600 રૂપિયા. ફરીથી ગણી લઈ, 30,000 × 12/100, અથવા ડાયરેક્ટ કરી શકાય કેલ્ક્યુલેટરમાં, 30,000ના 12% એટલે 3600 રૂપિયા આખા વર્ષનું વ્યાજ થાય. આપણે 3 માસનું ચૂકવવાનું છે, તો 3600 × 3 માસ × 3 છેદમાં કુલ માસ કેટલા હોય? 12, એટલે 3600 × 3/12 કરવાથી કેટલા રૂપિયા આવે? 900 રૂપિયા. તો હવે 3 માસનું શું કરવાનું છે? આપણે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો કોઈ પણ વ્યાજ ચૂકવવાનું થાય, જે ચોપડે નોંધેલું નહોતું, હવે ચૂકવવાનું થશે, તો આપણને શું થશે? નુકસાન થાય. કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો થાય તો આપણને નુકસાન જાય, તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય. તો હવે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા ચૂકવણ બાકી થશે? 900 રૂપિયા. હજી ફરીથી કહી દઉં, બેંક લોન આપેલી હતી 30,000, એના 12% એટલે એક વર્ષનું વ્યાજ થાય 3600 રૂપિયા. આપણે કેટલા માસનું ચૂકવવાનું છે? 3 માસનું. તો 3600 × 3/12 એટલે 900 રૂપિયા. તો વ્યાજ ચૂકવવાનું બાકી કેટલા રૂપિયા છે? 900 રૂપિયા. તો આપણે વ્યાજ ખાતે લખ્યા 900 રૂપિયા, આપણે નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. હવે બધા હવાલાઓ અહીંયા પૂરા થઈ ગયા, તો હવાલાના આધારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થઈ ગયું. હવે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરશું. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતી વખતે જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુ પહેલાં થાય, તો ચેક કરી લઈએ આપણે. તો જમા બાજુ 2 વિગત છે, 25,000 અને 3,000, એટલે ટોટલ થાય 28,000. હવે ઉધાર બાજુ ચેક કરી લઈએ, 3,000 અને 10,000 એટલે 13,000, 13,000 વત્તા 5,000 એટલે 18,000, 18,000 વત્તા 1,500 એટલે 19,500, વત્તા 900 એટલે 20,400. તો જમા બાજુ વધુ છે, તો જમા બાજુનો સરવાળો પહેલાં કરીશું. તો જમા બાજુ સરવાળો થાય 28,000. તો જમા બાજુ 400 રૂપિયા બાદ કરો, તો હવે 28,000 માંથી 20,400, તો 28 માંથી 20,000 જાય, તો 8,000 બાકી રહે, એમાંથી 400 બાદ કરો એટલે 7,600 રૂપિયા. તો હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા આવ્યા? તો કે 7,600 રૂપિયા. તો આ 7,600 રૂપિયા એ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ જો આવે તો એને કહેવાય નફો. તો હવે આ નફો આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો થાય, તો આ નફાને જો ભાગીદારોના મૂડી ખાતા આપેલા હોય તો મૂડી ખાતે, અને ચાલુ ખાતા આપેલા તો ચાલુ ખાતે. તો અહીંયા મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને છે, તો બંને આપેલા હોય તો એ ચાલુ ખાતે લઈ જવામાં આવે. તો નફો આપણે કયા ખાતે લઈ જઈશું? ચાલુ ખાતે. કયા પ્રમાણમાં? તો ભાગીદારોના પુનઃમૂલ્યાંકનનું ચેપ્ટર હોય, ભાગીદારનો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હંમેશા જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય. તો આપણે પેઢીમાં રકમમાં જોઈ લઈએ, તો આપણે મંજુ, પ્રભા અને મીના એક પેઢીના 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હતું 5:3:2, એટલે 5 × 3 = 8 × 2 = 10. તો કુલ ભાગ થયો 10, એટલે પોતાના નફા નુકસાનના પ્રમાણ વહેંચશું એટલે 7,600ને નફાને વહેંચશું. તો પહેલા ભાગીદારનું પ્રમાણ થાય 5/10, બીજાનું 3/10, ત્રીજાનું 2/10. હવે એને વહેંચી દઈ, તો કયા તમે ભાગીદાર હતા? તો નફાને વહેંચી એટલે મંજુ, પ્રભા અને મીના આ 3 ભાગીદારો વચ્ચે નફો આપણે વહેંચીશું. તો 7,600 × મંજુનું પ્રમાણ હતું 5/10, એટલે મંજુને નફા પોતાના ભાગનો નફો આવશે 3,800. તો ફરીથી ચેક લઈ, 7,600 × 5/10 × 5/10 કરો એટલે છેદમાં ઉડે, તો 5/10 એટલે 2, તો નીચે 2 વડે 7,600 × 2 કરો તો કેટલા રૂપિયા આવે? 3,800 રૂપિયા. તો પેલા ભાગીદારને નફો કેટલો આવશે? 3,800 રૂપિયા. આવી જ રીતે પ્રભાને, તો 7,600 × પ્રભાનું પ્રમાણ હતું 3/10, તો 7,600 × 3/10 કરો તો નફો આવે 2,280 રૂપિયા, એટલે 7,600 × 3 કરવાના, 10 દસનો 0 ઉડાડો તો 760 × 3 એટલે 2,280 રૂપિયા. અને આ જ રીતે હવે મીનાને ગણી લઈએ, તો 7,600
ગુણ્યા એનું પ્રમાણ હતું 2/10, તો 7600 × 2/10 તો 0 ઉડાડો એટલે 760 × 2 એટલે 1520 રૂપિયા. આમ નફો નુકસાન કેટલું કેટલું આવ્યો? નફો આવ્યો મંજુને 3800 રૂપિયા, પ્રભાને 2280 અને મીનાને 1520. આ નફાને ભાગીદારોને જો ચાલુ ખાતા બનાવેલા હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ દર્શાવાય અને અહીંયા શબ્દ લખાય પુનઃમૂલ્યાંકન નફો અથવા નફો. હવે આના આધારે આપણે શું આ તૈયાર કરીશું? આમ નોંધ તૈયાર કરીશું. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. આમ નોંધ. હવે પુનઃમૂલ્યાંકન ખાતાના આધારે આપણે આમ નોંધ તૈયાર કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ કોઈ પણ બાજુથી આપણે આમ નોંધ ચાલુ કરી શકીએ. તો હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની પહેલાં જમા બાજુની આમ નોંધ લખી પછી ઉધાર બાજુની. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 2 આમ વિગત છે. તો પહેલી વિગત આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ, પુનઃમૂલ્યાંકન ખાતું કે અન્ય કોઈ પણ ખાતા ઉપરથી આમ નોંધ લખવી હોય તો જે તે ખાતામાં ઉધાર બાજુ હોય તો જે તે ખાતા હોય તે ઉધાર તે વિગત ખાતે જમા થાય, અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા હોય તો વિગત હોય ઉધાર થાય. તો હવે આમ નોંધ ચાલુ કરી. પહેલી જમીન મકાનની, તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ હોય તો વિગત ઉધાર થાય. તો પહેલી આમ નોંધ, જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો જમીનમાં શું થયો હશે વધારો? તો પહેલી આમ નોંધ લખશું, જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયાનો વધારો થયો હતો? 25,000 રૂપિયાનો. રૂપિયા 25,000. 25,000 બાબત જે લખવી હોય તો શું લખી શકાય? અહીંયા જમીન મકાનમાં શું થયો હશે વધારો? તો જમીન મકાનમાં વધારો થયો તેના. હવે આ જ રીતે બીજી વિગત હતી લેણદાર. તો હવે લેણદારની આમ નોંધ લખીએ તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ હોય તો વિગત હોય ઉધાર થાય. તો લેણદાર ખાતે ઉધાર કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયાનો લેણદારને ખાતે હતા? 3,000. તો 3,000. હવે લેણદારની જમા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ આવે એનો મતલબ લેણદારને હવે ચૂકવવાના રહેતા નથી. તો બાબત જે લેણદારને હવે રૂપિયા 3,000 ચૂકવવાના નથી તેના. હવે પુનઃમૂલ્યાંકનની જમા બાજુની બંને વિગત પતી ગઈ. હવે ઉધાર બાજુ, તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુની વિગતની આમ નોંધ લખવી હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય તે જુદી વિગતો ખાતે જમા થાય. તો પહેલી વિગત છે પુનઃમૂલ્ય ફર્નિચર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. કેટલા રૂપિયા હતા? 3,000. 3,000 બાબત જે
पुनःमूल्यांकन उधार बाजू मिलकतनु नाम आए यह मतलब यंत्र में मिलकत में सौथी हो घटाड़ो तो फर्निचर में रुपया 3,009 घटाड़ो थयो एना आज रीते विगत नंबर 4 यंत्र तो पुनःमूल्यांकन खाते उधार ते यंत्र खाते जमा तो पुनःमूल्यांकन खाते उधार ते यंत्र खाते जमा रुपया केटला 1,000 10,000 बाबत जे यंत्र में शू थे घटाड़ो तो पुनःमूल्यांकन उधार बाजू एट मतलब यंत्र में घटाड़ो तो यंत्र में रुपया 10,009 घटाड़ो थयो तेना आज रीते अगाउनी आम नोंधो पण हवे शीखी लीए एज रीते हवे आम नोंध नंबर 4 पूरी थई हवे नंबर 5 आम नोंध 5मी आम नोंध पण अहीं लखीए छे આપણે યંત્ર સુધીની 4 આમનોંધ લખી હવે આખર સ્ટોકની આમનોંધ તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આખર સ્ટોક ખાતે જમા તો આમનોંધ નંબર 5 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આખર સ્ટોક ખાતે જમા કેટલા રૂપિયા હતા 5,000 તો આ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર રૂપિયા 5,000 તો આખર સ્ટોક ખાતે જમા 5,000 બાબત જે આખર સ્ટોકમાં ઘટાડો થયો તેના મિલકત ઉધાર બાજુ આવે એનો મતલબ મિલકતમાં શું થયો હોય ઘટાડો આ જ રીતે ઘાલખાત અનામત રૂપિયા 1,500 તો એની આમ નોંધ 6 દર્શીલ અવાજ બમત દર્શીલ અવાજ બંધ ઘાલખાત અનામતની 6 આમ નોંધ લખશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે જમા તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાલખાદ અનામત ખાતે જમા રૂપિયા કેટલા 1,000 1,500 બાબત જે ખાલખાદ અનામતની શું કરે જોગવાય તો દેવાદારો પર ખાલખાદ અનામતની જોગવાઈ કરી તેના હવે એના પછી ખાલખાત અનામત પછી ચૂકવવાનું બાકી વ્યાજ તો લોનનું વ્યાજની આમનો શું કરશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા કેટલા રૂપિયાનું વ્યાજ હતું 900 રૂપિયા તો 900 રૂપિયા બાબત જે દર્શીલ ચૂકવવાનું બાકી વ્યાજની ચોપડે નોંધ કરી તેના
હવે છેલ્લી વિગત છે પુનઃમૂલ્યાંકનનો નફો. તેની આમનો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે જમા. તો આમનો નંબર 8 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે 3 ભાગીદારો છે. મંજુના ચાલુ ખાતે જમા તે પ્રભાના ચાલુ ખાતે જમા તે મીનાના ચાલુ ખાતે જમા. રૂપિયા પુનઃમૂલ્યાંકનનો નફો કેટલા રૂપિયા હતો? 7600. તો પુનઃમૂલ્યાંકનના નફામાં 7600 અને 3 ભાગીદારોના મૂડી ખાતે કેટલા કેટલા રૂપિયા હતા? તો મંજુમાં નફો હતો 3800 રૂપિયા, પ્રભામાં હતો 2280 રૂપિયા અને મીનામાં રૂપિયા હતા 1520. બાબત છે પુનઃમૂલ્યાંકન નફો ભાગીદારો ખાતે ભાગીદારોના ચાલુ ખાતે વહેંચ્યા તેના આમ નફાને ભાગીદારોના ચાલુ ખાતે અથવા મૂડી ખાતે લઈ ગયા તેના આમ પુનઃમૂલ્યાંકન ઉપરથી દરેકે દરેક વિગતની આપણે આમ નોંધ શીખ્યા. આવી જ રીતે વધારાના દાખલાનો અભ્યાસ હવે અગાઉના લેક્ચરમાં આપણે કરીશું.